એટલે ગુજરાતી એનું ગૌરવ, અને આ ગુજરાતીની ગુજરાતી ભાષા અને એનો પાયો એટલે મધ્યકાળ. હા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મધ્યકાળીન સાહિત્ય વિશેની વાત કરી રહી છું. વિદ્યાર્થી મિત્રો, મધ્યકાળીન સાહિત્ય ઓ આમ તો જોવા જઈએ તો આ 21મી સદી છે. આધુનિક યંત્રનો યુગ, માણસનું સ્થાન આજે યંત્રએ લીધું. લાખો ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરીને એક જવાબ મેળવવા કેટલી ગર્ભતર કરવી પડે, પણ મિનિટોની સેકન્ડોની અંદર કેલ્ક્યુલેટર છે તે આપણને બધું ભાગ ભજવી દે છે. એ માણસનું સ્થાન યંત્રએ લીધું એટલે એને યંત્રયુગ પણ કહેવામાં, આધુનિક યુગ પણ કહેવામાં. પણ જેમ અત્યારે આધુનિક યુગની અંદર યંત્રએ જેમ માણસનું સ્થાન લીધું એને એનો પ્રભાવ આપણા બધા ઉપર પડ્યો છે, એવી જ રીતે આપણે જોવા જઈએ તો મધ્યકાલીન સાહિત્ય, કોઈ પણ સાહિત્ય હોય એનો પ્રભાવ સાહિત્ય ઉપર, માણસ ઉપર અથવા તો કોઈ પણ બીજી ઘણી બધી વસ્તુ ઉપર પડ્યા વિના રહેતો નથી. તો મધ્યકાલીન સાહિત્ય જે છે એ આપણે જોવા જઈએ તો એનો સમયગાળો 1450 થી લઈને 1850 સુધીનો ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 1450 થી લઈને 1850 સુધીનો જે સમયગાળો છે જેને આપણે મધ્યકાલીન સાહિત્ય કહીએ છીએ, આ મધ્યકાલીન સાહિત્યની અંદર ગુજરાતીમાં આપણને મુખ્ય 5 કવિઓ અથવા તો સાહિત્યકારો આપણને મળે છે. કેટલા સાહિત્યકારો મળે છે? 5. પણ છતાંય હું તમને
पूरक परिचय ना विषय आप नरसिंह मेहता सौथी पहला तो ए जोवा जे तो मध्यकालीन साहित्य ना प्रथम कवि અને એટલા માટે જ એને ઉપનામ મળ્યું છે શું આદિકવિ અથવા તો નરસિંહ વિદ્યાર્થી મિત્ર ખાસ સૂચના અત્યારે જે પણ પોઈન્ટ એને હું લખાવું છું તમે એક પાટી નોટની અંદર મેરી નોંધ કરશો અને પરીક્ષાની અંદર પણ તમે આવી રીતે નોંધ કરીને પ્રશ્ન વાંચશો તો સરળતાથી તમને યાદ રહી શકશે જો કોઈ તમને મનમાં બીજા મૂંઝવતા પ્રશ્નો હોય તો એની પણ અલગ નોંધ તૈયાર કરીને રાખજો કે તમે જ્યારે પાછા સારાએ આવો તો તમે મને એ પ્રશ્ન છે તમે પૂછી શકો અને એનો હલ મેળવી શકો મધ્યકાલીન સાહિત્યની અંદર તો કે નરસિંહ મહેતા મધ્યકાલીન સાહિત્યના પ્રથમ કવિ જેને કહી શકાય અને કદાચ એના માટે જ એનું ઉપનામ છે આદિકવિ તરીકે મળ્યું હશે ત્યાર પછી આપણે જોઈએ તો નરસિંહ મહેતા જે છે આપણે એવું તો કહી દીધું કે ભાઈ મધ્યકાલીન સાહિત્યનો સમયગાળો 1450 થી 1850 નો છે આપણે કહી દીધું પરંતુ નરસિંહ મહેતાનો સમયગાળો શું છે તો કે નરસિંહ મહેતાનો સમયગાળો છે અંદાજે 1500 વિદ્યાર્થી મિત્રો ખાસ નો પ્રશ્ન ઘણા બધા તમે પૂછવતા હશે અંદાજે કેમ શા માટે અંદાજે શબ્દ અહીંયા વાપર્યો છે શા માટે એનો કોઈ પરફેક્ટ પુરાવા પણ નથી મળતો ઘણા લોકો સંશોધન કરે છે એટલા ઘણા સંશોધકોનું કહેવું એવું છે કે નરસિંહ મહેતાનો સમયગાળો 15મી સદીનો છે શા માટે તો કે આમ જોવા જઈએ તો ઘણા બધા એવા પુરાવા મળે છે કે એનો જન્મ 1440 થી 1480 સુધીનો હશે એટલે આમ જોવા જઈએ તો 15મી સદી પરફેક્ટ છે પણ પરફેક્ટ જેમ આપણી જન્મ તારીખ હોય છે આપણા પેરેન્ટ્સની હોય છે એની કોઈ પરફેક્ટ એની તારીખ મળતી જોઈ શકે કૃષ્ણ ભગવાનની રાસલીલા આવી
નરસિંહ મહેતા એટલા બધા ભાવુક થઈ ગયા છે, એટલા બધા તલ્લીન થઈ ગયા છે કે એને ખબર નથી કે મારો મસાની સાથે અડધો હાથ છે સતી. ભગવાન પ્રત્યેની આટલી પ્રીતિ આટલી ભક્તિ જોઈને શ્રી કૃષ્ણ ભગવાનમાં એના ઉપર પ્રસન્ન થયા છે અને નરસિંહ મહેતાને ભગવાન કરતા લાગે છે. તમે જોજો કોઈ પણ જગ્યાએ કોઈ ફોટો હોય નરસિંહ મહેતા તેના હાથમાં કરતા લાગશે. શા માટે? તો કે નરસિંહ મહેતા કહેવાય છે કે જ્યારે જ્યારે કરતાર સાથે ભજન કીર્તન કરતા ભગવાનનું નામ સ્મરણ કરતા ત્યારે નરસિંહ મહેતાને પીઠ ભાંગવા, એનું દુઃખ ભાંગવા ભગવાન પોતે એની સાથે મદદ કરવા આવે છે. એટલે ત્યારથી આ નરસિંહ મહેતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રહે. ત્યારથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ભાવનગરની અંદર તરાજા ગામની અંદર એમનો જન્મ થયો છે. જ્ઞાતિ કઈ હતી? તો કે જ્ઞાતિ હતી એમની નાગર બ્રાહ્મણ. ત્યાર પછી તો કે એને તપ કર્યું ક્યાં? તો કે ગોપનાથ મહાદેવના મંદિરે. આ બધા પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો કે જીપીએસસી યુપીએસસી બધી પરીક્ષામાં તો પૂછાય છે, પણ તમારા અભ્યાસક્રમની અંદર એક એક માર્ક્સના જે પ્રશ્ન આવે છે ચાર કાવ્યના અને ચાર પાઠના, એની અંદર એનું ઉપનામ કવિનું પૂછાતું હોય છે, કૃતિ શેમાંથી લીધી એ પૂછાતું હોય છે, ક્યારેક એવું પણ પૂછાય છે કે ભાઈ આ કૃતિ કોની છે, ત્યારે કૃતિનું નામ એક હોય, જેમ કે નરસિંહ મહેતા છે તો એની કૃતિ શ્રાદ્ધ છે, કુંવર બહેનનું મામેરું છે, તો આ અંતર એક હોય કે ભાઈ કુંવર બહેનનું મામેરું કોનું છે, તમારા અભ્યાસક્રમમાં કયા કવિ છે એની કૃતિ છે, તો એ આપણને યાદ રહેવું જોઈએ. એટલે અમુક અમુક વાત છે અત્યારથી આપણે પહેલેથી જ યાદ રાખશું કે કવિ અથવા કૃતિનું નામ, એના સાહિત્યકાર, એનું ઉપનામ, એનો જન્મ, કાવ્ય કે કૃતિ કયા પાઠમાંથી લેવામાં આવી છે અને બે ચરેની જે કહેવાય ને કે ઘણી બધી જગ્યાએ ચર્ચાસ્પદ એવી કૃતિઓ હોય એ કૃતિઓની નોંધ પણ આપણે અલગ રાખશું. એટલે કે અહીંયા નરસિંહ મહેતા જે છે મધ્યકાલીન સાહિત્યના પ્રથમ કવિ છે, એનું નામ ઉપનામ છે આદિકવિ છે, નરસૈયો છે, અંદાજે 15મી સદી અથવા 17મા એ થઈ ગયા છે. એમનો જન્મ ભાવનગર જિલ્લાના તરાજા ગામમાં થયો. જ્ઞાતિ એ નાગર બ્રાહ્મણ હતા અને તપ એને ક્યાં કર્યું? તો કે ગોપનાથ મહાદેવના મંદિરે. હવે આ વિદ્યાર્થી મિત્રો જોવા છે તો નરસિંહ મહેતાએ સૌથી વધારે જો કોઈ લખ્યું હોય તો એને શું લખ્યું છે? તો કે પ્રભાત. આજે પણ તમે ઘણી બધી વખત આકાશવાણી રેડિયોમાંથી અથવા તો તમારા ઘરની આજુબાજુ દૂરદર્શન ડીડી ગીટના ઉપરથી ઘણી બધી વખત સવારમાં તમે જો વહેલા ઉઠો તો પ્રભાતની અંદર મૂકતા હોય છે અને તમે સાંભળતા પણ હશો અને તમારા કદાચ કંઠસ પણ હશે. હે જાગને જાદેવા કૃષ્ણ ગોવારિયા તુજ બિન કહેવાય છે. તમારા અભ્યાસક્રમની અંદર છંદ અને અલંકાર પણ વ્યાકરણમાં આવશે ત્યારે આપણે એની અંદર
हार, मुंडी, मामेव अथवा कुवर बहन मामेव। पछी सामरसा नो विवाह, આ બધી એમની જાણીતી કૃતિઓ છે મોટા ભાગે, અને ગુજરાતી તમે જોવા જાઓ તો મૂવી પણ છે કે જેમાં નરસિંહ મહેતાની આ બધી કૃતિને અંગીકાર કરેલી છે। આ બધી એની ચર્ચાસ્પદ કૃતિઓ છે। હવે ઘણી બધી વખત તમે પરીક્ષામાં એમ પણ પૂછાય છે કે ભાઈ નરસિંહ મહેતાની જે કૃતિઓ છે એમાં એના દીકરાને સંબંધિત કઈ કૃતિઓ છે, તો એમાં બે કૃતિ આવે, એક સાર અને એક સામરસા નવી। નરસિંહ મહેતાના બે સંતાન, એમાં એક કોણ તો કે સામરસા, અને બીજો બીજી દીકરી હતી જેનું નામ હતું કુંવર। બરાબર, એટલે તમને જો ક્યારેક પરીક્ષામાં પૂછાય કે નરસિંહ મહેતાની કૃતિ દીકરા આધારિત કઈ છે, તો સામરસાનો વિવાહ અને શ્રાદ્ધ એના દીકરાનું મૃત્યુ થયું એના પછી કવિએ લખેલી એક કૃતિ, અને બીજું તો કે કુંવરબાઈનું મામે, આ બે એના સંતાન છે। એના પિતા જે છે નરસિંહ મહેતા। હવે સંશોધકો છે જેમના સમયગાળાની અંદર જેમ કહેવાય છે ને કે અંદાજ અહીંયા મીઠો છે, પરફેક્ટ એનો સમય નથી બનતો, જન્મ નથી બનતો, એટલે અંદાજ 15મી સદી કહી દીધી એમ। એના પિતા જે છે એ એનું નામ હતું કૃષ્ણદાસ, એ ઉલ્લેખ પ્રમાણે, અને એક જગ્યાએ મને કેવા મળે છે કે નરસિંહ મહેતાના જે પિતા છે એનું નામ છે પુરુષોત્તમદાસ। જો ક્યારેક પરીક્ષામાં પૂછાય તો તમારે બે ઓપ્શનમાં બે માંથી એક જ હશે, પણ બે રીતે તમારે યાદ રાખવા પડશે। એક તો સંશોધન તરીકે એવું કહેવામાં આવે છે કે એક જગ્યાએ ઉલ્લેખ થયો છે કે એના પિતાનું નામ પુરુષોત્તમદાસ છે, અને એક જગ્યાએ એવું ઉલ્લેખ થયો છે કે એના પિતાનું નામ કૃષ્ણદાસ છે। એટલે નરસિંહ મહેતા આગળ આપણે જોઈએ તો આ બધી એની કૃતિઓ છે, એના પિતાનું નામ, એની બે સંતાન, એનું નામ, એની ચર્ચાસ્પદ કૃતિઓ, આ બધું આપણે જોયું। પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમે જે પહેલું કાવ્ય ભણવા જઈ રહ્યા છો જેનું નામ છે વૈષ્ણવ જન, આ વૈષ્ણવ જન કૃતિ જે છે ને ભગવાનનો માણસ, નામ પણ એવું, ગુણ પણ એવું, વૈષ્ણવ જન કૃતિ જે છે એક કૃતિ ઘણી બધી જગ્યાએ પ્રાર્થના રૂપે પણ ગવાય છે, અને ગાંધીજીની સૌથી પ્રિય આ કૃતિ હતી। ગાંધીજી પોતાના દિવસની શરૂઆત આ વૈષ્ણવ વચન પદ સાંભળીને જ કરતા હતા। એટલે ક્યારેક તમને પૂછાય કે નરસિંહ મહેતાની કઈ કૃતિ છે કે ગાંધીજીને સૌથી અતિ પ્રિય હતી, તો એ છે વૈષ્ણવ જન, જે ગાંધીજીની સૌથી પ્રિય કૃતિ હતી। સવારની શરૂઆત ગાંધીજી આ સાંભળીને જ કરતા। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાનો પરિચય ટૂંકમાં, કે નરસિંહ મહેતા છે એનું પહેલું જે કૃતિ તમે ભણવાના છો એ છે વૈષ્ણવ જન, ભગવાનનો માણસ, એના કવિ છે નરસિંહ મહેતા, મધ્યકાલીન સાહિત્યના પ્રથમ કવિ એટલે કે નરસિંહ મહેતા, એમનો ઉપનામ આપણને મળે છે એક કે આદિ કવિ, અને બીજો છે નરસિંહ। ત્યાર પછી જોઈએ તો અંદાજે એનો જન્મ જે છે એ ક્યાં, તો કે અંદાજે કઈ સદીમાં થયા છે, તો કે 15મી સદી। સદી એને સમાનાર્થી શબ્દ છે સતત, તમારા ટેક્સ્ટબુકની અંદર સતત છે એટલે સતત તમે મૂંઝવાય નહીં, સતત એટલે સદી થશે। એમનો જન્મ ભાવનગર જિલ્લાના તરાજા ગામમાં થયો હતો। કયા કુળમાં, તો કે બ્રાહ્મણ કુળમાં, નાગર બ્રાહ્મણ। તપ એને ક્યાં કર્યું, તો કે ગોપનાથ મહાદેવના મંદિરે છે। હવે તમે બે રીતે પ્રશ્ન પૂછે તો મેં તમને હમણાં જ કીધું કે તમને એમ કે ગોપનાથ મહાદેવના મંદિરે જઈને તપ કર્યું તેને કોણ પ્રસંગ થયા, તો શિવજી, અને વરદાન એને શું કહ્યું, તો કે કરતા કોના, તો કે શ્રી કૃષ્ણ ભગવાન। પછી તો આગળ તો કે એને સૌથી પ્રિય હવે હોય વધારે તો પદ અને પ્રભાત, પણ અતિ પ્રિય છે જેના હોય તો પ્રભાત થયા છે, જેને શેમાં રહેવા છે ઝૂલના છે। ત્યાર પછી એની જે કૃતિઓ છે એની જે વિશિષ્ટ કૃતિ, આ સિવાય ઘણી બધી કૃતિઓ લખી છે પણ ધ્યાન ખેંચે એવી કૃતિઓ તો શ્રાદ્ધ છે, હાર છે, ગુંડી છે, કુંવરબાઈનું મામેરું છે, અને સામરસાનો વિવાહ, એના બે સંતાન
जो विश्वभजन जे छे ए गांधीजी नी सौथी प्रिय लोकप्रिय कृति हती। गांधीजी पोते विश्वभजन काव्य छे सांभळीने ज पद सांभळीने ज पोताना दिवसनी शरूआत करता। विद्यार्थी मित्रों अहींया सुधी तमने समझायो हशे, फरी सूचना आपुं छुं कि आ बधा पॉइंट छे तमे पाटी नोट पर लीधा हशे। काव्यमां ज्यारे आ तमे समझो ने जो कोई न समझे तमने मूंझवता कोई प्रश्न होय तेनी अलग नोट तैयार करजो ने ज्यारे तमे सारे पाछा आवो ત્યારે તમે મને પર્સનલી પ્રશ્ન પૂછીને એનું તમે સોલ્યુશન લાવી શકો છો। અસ્તુ, આના પછીના વિડીયોમાં આપણે ફરી